વેરાવળ શાપરમાં જનતાકી જાણકારી ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા ખેતીવાડી ફીડરો યુદ્ધના ધોરણે રિપેરિંગ કરાયા જનતાકી જાણકારી ન્યૂઝ ચેનલનો સાપર વેરા વધુ એક પડઘો પડ્યો જેમાં ખેતીવાડી ફીડરોમાં જન્માષ્ટમીના તહેવારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ફીડરોને બહુ વ્યાપક નુકસાન થવા પામેલું જેથી છેલ્લા સાત દિવસ કે આઠ દિવસ ફીડરોમાં લાઇટ ગુલ થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડતી હતી અવારનવાર ફીડરોમાં જાણ કર્યા વગર પાવર કાપ રહેતાના સમાચારો છપાયા ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ બધા સાપર વેરાવળના સોશિયલ મીડિયા ગ્રુપોમાં પસાર થયા જેમનું પીજીવીસીએલના વિભાગને ધ્યાનમાં આવતા કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ અને પડવલા ખેતીવાડી ફીડરોમાં તાત્કાલિક યોજનાના ધોરણે પીજીવીસીએલ ટીમ પહોંચી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ગત તારીખ એકત્રીસ ને શનિવારના રોજ ખેડૂતોને કચેરીએ જઈ અને હલ્લાબોલ મચાવ્યો હતો જેને લઈ પીજીવીસીએલ પારડી ડિવિઝનના અધિકારીઓની જનતા કી જાણકારી ન્યૂઝપેપર કે ખેતીવાડી ફીડરોમાં પાવર છેલ્લા સાતથી આઠ દિવસથી ગુલ થતાના આ અંગે ના સમાચારો છપાતા ખેતીવાડીના ફીડરો યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવેલ હતા જેમાં પીજી વિસીએલના રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ કોન્ટ્રાક્ટર ભાવેશ કમાણીની સૂચના મુજબ આજરોજ પાવર ખેતીવાડી લાઇનમાં જાનની બાજી લગાવી પીજી વિસીએલના કર્મચારી દ્વારા રાત દિવસ જોયા વગર પાવર રિપેરિંગના યુદ્ધના ધોરણે કરેલ હતી જેથી જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલના અમારા સાપર વિરાવળના હોનહાર નીડર જાબાજ પત્રકાર પંકજ ટીલાવત અને પીજી વિસીએલ ટીમના ખેડૂતોએ આભાર માન્યો બીરો રિપોર્ટ પંકજ ટીલાવત સાપર વિરાળ